તો મિત્રો અહીંયા આપણે એક્ઝામમાં પૂછાતા રાઇમિંગ વર્ડ જોઈએ. પેન, મેન, લોંગ, સોંગ. આગળના બે સ્ટેન્જામાં કવિના વિચારો વારંવાર બદલાયા કરે છે અને કહે છે કે માણસ પોતાના જીવનમાં ભૂતકાળમાં જે પણ કાર્યો કર્યા છે, જે કામ કર્યા છે, એની નાદાની હતી કે ભૂલ હતી અને પછી એમાં તે સુધારો લાવે છે. અને આ વસ્તુ ખરેખર આપણે પણ શીખવા જેવું છે. નેક્સ્ટ સ્ટેન્જામાં જોઈએ આપણે, આઈ વોઝ અ ફેશનર ઓફ અ સ્વોર્ડ. ફેશનર એટલે કે મેકર, બનાવનાર. ઓફ અ સ્વોર્ડ એટલે કે તલવારો. હું તલવારો બનાવનાર હતો. ઇન ડેઝ ધેટ નાઉ આર ગોન. અહીંયા પણ ભૂતકાળમાં વાત કરવામાં આવી છે કે તે દિવસો જતા રહ્યા. વિચ ઓન અ 100 બેટલ ફિલ્ડ. 100 એટલે કે અસંખ્ય. બેટલ ફિલ્ડ એટલે કે યુદ્ધભૂમિમાં. ગ્લિટર એટલે કે અહીંયા તલવારની વાત કરવામાં આવી છે કે ગ્લિટર કે જે ઝબકી છે, એન્ડ ગ્લેમર એટલે કે ચમકી છે, એન્ડ શોન એટલે કે ચળકી છે. હું ભૂતકાળમાં તલવારો બનાવનાર હતો અને જે તે દિવસો હવે જતા રહ્યા છે. અને મેં એવી તલવારો બનાવેલી છે કે જે યુદ્ધભૂમિમાં ચમકી છે, ઝળકી છે, ઝબકી છે એટલે કે યુઝ થઈ છે. બટ ના, ફરીથી કવિના વિચારો બદલાય છે. દેટ આઈ એમ અ બ્રિમિંગ વિથ. બ્રિમિંગ એટલે કે છલકાઈ જવું. વિથ કે જેની સાથે. ધ સાયલન્સ ઓફ ધ લોર્ડ એટલે કે ભગવાનની શાંતિમાં હવે હું છલકાઈ ગયો છું, અથવા તો હવે હું ઈશ્વરની શાંતિથી છલકાઈ રહ્યો છું. આઈ હેવ અ સીઝ ટુ બી સ્વોર્ડ મેકર. સીઝ એટલે કે સ્ટોપ થઈ જવું. ટુ બી સ્વોર્ડ મેકર એટલે કે તલવાર બનાવવાનું કામ મેં બંધ કરી દીધું છે. એન્ડ હેવ અ લર્ન ટુ બી ધ સ્વોર્ડ. લર્ન એટલે કે શીખવું. અને હવે મેં તલવાર બનવાનું શરૂ કર્યું છે. આ સ્ટેન્જાના રાઇમિંગ વર્ડ આપણે જોઈ લઈએ. ગોન, શોન, લોર, સ્વોર્ડ. ચલો હવે નેક્સ્ટ સ્ટેન્જામાં આપણે જોઈએ. ઇન બાયગોન ટાઈમ્સ આઈ યુઝ ટુ બી. જે દિવસો હતા તે જતા રહ્યા. અ ડ્રીમર વુ વુડ હર્ડ. ડ્રીમર એટલે કે સ્વપ્નશીલ હોવું. વુ વુડ હર્ડ યર લિન સમથિંગ એટલે કે હું જે દિવસો જતા રહ્યા તે દિવસોમાં હું એક સ્વપ્નશીલ હતો. ઓન એવરી સાઈડ એન્ડ ઇન્સોલેન્સ એટલે કે હું દરેક વખતે હું ગમન કરતો હતો. ઓફ અ ઇમ્બ્રેલ એન્ડ પર્લ. ઇમ્બ્રેલ એટલે કે માણેક, એન્ડ પર્લ એટલે કે મોતી. હું એવો સ્વપ્નશીલ હતો ભૂતકાળની અંદર અથવા વીતેલા સમયમાં. હું એવો સ્વપ્નશીલ હતો કે જે હું એવું માનતો હતો કે મારી પાસે માણેક કે નીલમ અને મોતી છે. બટ નાવ, હવે પાછા વિચારો એમના બદલાયા. બટ નાવ ધેટ આઈ એમ નીલિંગ એટલે કે પણ હવે હું ઘૂંટણિયા ભેર છું એટલે કે હવે એમને ભાન. એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. ફીટ એટલે કે ચરણમાં. ઓફ ધ સુપ્રીમ. સુપ્રીમ એટલે કે સર્વશક્તિમાન હોવું. પણ અહીંયા એનો મતલબ ભગવાન થશે કે પણ હવે હું ભગવાનના ચરણોમાં છું. આઈ હેવ અ સીઝ ટુ બી ધ ડ્રીમર. અને હવે સીઝ એટલે કે સ્ટોપ થવું. ને હવે મેં સ્વપ્નશીલ બનવાનું બંધ કરી દીધું છે. એન્ડ હેવ અ લર્ન ટુ બી ધ ડ્રીમ. અને હવે મેં સ્વપ્ન બનવાનું શીખી લીધું છે. ભૂતકાળની અંદર અથવા તો વીતેલા સમયમાં હું એક સ્વપ્નશીલ હતો કે જે હું એવું માનતો હતો કે મારી પાસે માણેક અથવા નીલમ અને મોતી છે. પણ હવે મને ભાન થયું છે. જે વસ્તુનું મને અભિમાન હતું એનું મને હવે ભાન થયું છે. હું ઘૂંટણિયા ભર છું અને હું ઈશ્વરની ચરણોમાં સમર્પિત છું. એટલે કે હું એ સ્વપ્નશીલ બનવાનું મેં બંધ કરી દીધું છે. ને મેં હવે એ સ્વપ્ન બનવાનું શરૂ કર્યું છે.